સૌરાષ્ટ્ર કચ્છમાં 10ના સિક્કા ચાલતા ન હોવાની અનેક જગ્યાએથી ફરિયાદો ઉઠી રહી છે. ખુદ રાજકોટ કલેક્ટરે અપીલ કરી કે 10નો સિક્કો કાયદેસરનું ચલણ છે અને તે સ્વીકારવાનું જ રહેશે. રાજકોટ કલેક્ટરે તો વેપારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાની દુકાન પર 10ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારના સ્ટીકર લગાવે. જેતપુર સાડી ઉદ્યોગનું હબ ગણાય છે ત્યારે અહીં હજારોની સંખ્યામાં મજૂરો કામ કરતા હોય છે. મજૂરો કામદારો છૂટક મજૂરી કરતા હોય અને છૂટક વસ્તુઓ ખરીદતા હોય ત્યારે અહીં નાની નોટોનો વધારે ઉપયોગ થતો હોવા છતાં 10ના સિક્કા અમુક વેપારીઓ લેતા ન હોવાની ફરિયાદ છે. તો વેપારીઓનું કહેવું છે કે અમે તો 10 રૂપિયાના સિક્કા લેવા તૈયાર છીએ, પરંતુ અમે ગ્રાહકોને પરત આપીએ તો ગ્રાહકો લેતા નથી. જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે પણ પત્ર લખ્યો છે અને વેપારીઓને અનુરોધ કર્યો કે 10ના સિક્કાની લેવડ દેવડ કરવી જોઈએ અને દુકાને 10 રૂપિયાના સિક્કા અહીં લેવાય છે તેવા બોર્ડ મારવા જોઈએ. રાજકોટ જિલ્લામાં 10 રૂપિયાનો સિક્કો જાણે કે માથાનો દુખાવો બન્યો હોય તેમ અવારનવાર છે તે વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે 10 રૂપિયાના સિક્કાને લઈને તકરાર થાય છે. ત્યારે હું આપને આ જેતપુરના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જેતપુરમાં જે દુકાનો છે તે દુકાનદારો છે તે 10 રૂપિયાનો સિક્કો તો લેવા તૈયાર થાય છે, પરંતુ વેપાર ગ્રાહકો છે તે લેતા ન હોય ત્યારે શું એની તકરાર છે તે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. આ 10 રૂપિયાનો સિક્કો છે તે તમે લેતા નથી તેનું કારણ શું છે? સાહેબ, કોને કીધું અમે નથી લેતા? અમે બધા 10ના સિક્કા 10ની સડેલી નોટો પણ લઈ લઈએ છીએ, પણ ગ્રાહક કોઈ અમારી પાસે લેતું નથી. ગ્રાહક એમ કે નથી ચાલતું, પેલા પેટ્રોલ પંપમાં સિક્કા અમારી પાસે લેતા, અત્યારે અમે 500-700ના સિક્કા અમે બેકમાં પડી છીએ. અમે ગ્રાહક પાસે લઈ લઈએ, ગ્રાહક કોઈ અમારી પાસે લેતું નથી અને 10ની નોટો આવતી નથી. અમારો ધંધો અત્યારે 50% જેવો થઈ ગયો છે. અમારો ધંધો મેઇન 10 રૂપિયાનો મેઇન ધંધો છે, એ નોટનું કે કાંઈ આવતી નથી. અમે ગ્રાહક પાસે લઈ લઈએ છીએ, અત્યારે તમે ઉપાડ્યો ગ્રાહકને આપો એટલે ગ્રાહક એમ કહી દે નહીં હાલે, સિક્કો નહીં હાલે, કીધું ના પાડી દીધે. આ ભારતની ચલણી કરન્સી છે, કેમ નથી લેતા ભાઈ? 10ની નોટો નથી આવતી, સરકાર કઈ કરતી નથી આમાં, અમને ધંધો કેમ કરવો? 10ના સિક્કા છે, 10ના સિક્કા તો પણ આ દુકાનદાર છે તે લે છે, પરંતુ વેપારી દ્વારા, વેપારી તો લઈ લે છે પરંતુ જયારે ગ્રાહકને પરત આપે છે તે ગ્રાહક પરત લેતા નથી, જેને લઈને અહીં વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર થાય છે. ત્યારે આપણે એક ચાની હોટલ આવેલી છે, આપણે ચાની હોટલના પણ માલિકને પૂછવાનો પ્રયત્ન કરશું કે તેમનું શું કહેવાનું થાય છે. આપણે ચાની હોટલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. તમે 10 રૂપિયાના સિક્કા છે તે ચલણમાં હોવા છતાં તમે કેમ લેતા? અમે તો લેવા માંગીએ છીએ, બેંકમાંથી પણ લઈ આવીએ છીએ, પણ બજારમાં પબ્લિક નથી, ગ્રાહક આવે છે, પાછા નથી લેતા. ચાની હોટલનું કહેવાનું છે કે પબ્લિક ને ગ્રાહકો છે તે લેતા નથી, ત્યારે એક અહીં સ્વીટ માર્કેટ, સ્વીટની દુકાન છે, આપણે સ્વીટની દુકાન પણ દુકાનદાર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી. જે રીતે અત્યારે 10 રૂપિયાનો સિક્કાનું ચલણ છે છતાં પણ તમે લેતા નથી, તેનું કારણ શું છે? કારણ કે અમારી પાસે ગ્રાહક કોઈ નથી લેતો. ગ્રાહકને અમે 10નો સિક્કો વેચે કે ગામમાં ક્યાંય ચાલતો નથી, એટલા માટે ગ્રાહક અનાદાર જ કરે છે કે 10નો સિક્કો નહીં ચાલીએ. એટલા માટે અમે તો ઘરાક પાસેથી લઈએ જ લઈએ છીએ. ઘરાક કોઈ પણ આવે તો અમે લઈએ જ લઈએ, પણ ઘરાક અમારી પાસેથી કોઈ નથી લેતું. એ વેપારીઓનું કહેવું છે કે અમે તો 10 રૂપિયાના સિક્કા લઈ લઈએ છીએ, પરંતુ વેપારી ગ્રાહક છે તે લેતા નથી. ત્યારે હજી ગઈકાલે કલેક્ટર દ્વારા પણ અનુરોધ 10ના સિક્કા લેવાનો અનુરોધ લેવામાં આવ્યો હતો કે 10ના સિક્કા છે તે સ્વીકારે. ત્યારે જેતપુરના ચેમ્બર ઓફ કોમર્સના જે પ્રમુખ છે તેમણે પણ વેપારીઓને પત્ર લખ્યો છે અને 10ના સિક્કા છે તે લેવા તેવું વેપારીઓને જણાવ્યું છે.